नमस्कार विद्यार्थी मित्रों, आज आप बात करशु धोरण 12 साइंस में विषय गणित प्रकरण नंबर 7 संकलन विषय। ओके विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने बात करता था स्वाध्याय 7.2 विषय। स्वाध्याय 7.2 विषय जेमा आपने 1-4 दाखला पूरा करी नाख्या था। आज आपने बात करशु दाखला क्रमांक 5 थी। तो विद्यार्थी मित्रों, दाखला क्रमांक 5 नी रकम आपने आपेली छे के आई बराबर डायरेक्ट लखी नाखू छू साइन ए एक्स प्लस बी इंटू कॉस ए एक्स प्लस बी। ओके विद्यार्थी मित्रों, पांचमा दाखला नी आ रकम आपेली छे। तो आ दाखलो गणवो कई रीते, अहींया जो साइन नी साथे एक्स प्लस बी छे, अहींया कॉस नी साथे ए एक्स प्लस बी छे। कुल बे स्टेप छे, पहेलू अने बीजु, बे स्टेप गुणाकार मां छे, तो गुणाकार नो कोई नियम नथी आपणी पासे संकलन माटे, बराबर विकलन मां छे। तो आ दाखलो गणवो कई रीते, तो अहींया बे वडे गुणो अने बे वडे भागी नाखो। चलो 1/2 અને બે વડે અંદર ગુણી નાખ્યું સાઇન એ એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી। મેં બે વડે ગુણ્યું અને બે વડે ભાંગ્યું શા કારણે? કારણ કે આપણી પાસે સૂત્ર છે, જો આ રીતના હોય સાઇન એ સાઇન એક્સ કોસ એક્સ આ રીતના હોય તો એને બે વડે ગુણી નાખવાના અને બે વડે ભાંગી નાખવાના, એટલે 2 sin x ઇન્ટુ કોસ એક્સ, એટલે એના માટે થઈ જાય સાઇન 2x। આ સ્વરૂપ ફરી જાય, સૂત્ર છે આપણી પાસે કે 2 sin x into cos x, એનું શું સૂત્ર થાય sin 2x, એટલે મારી પાસે sin into cos હતું એટલે બે વડે ગુણીને બે વડે ભાંગી નાખ્યું, કારણ કે આને sin 2 માં ફેરવવા માટે, એટલા માટે 1/2 અને આ લખી શકાય sin 2 ax + b ax + b આ રીતે લખી શકાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ગણીએ। ચાલો તો 1/2 એમ નામ આ બે અંદર ગુણાકારમાં જાય એટલે શું થઈ જાય 2ax + 2b। ચલો સાઇન કૌંસમાં 2ax + 2b થઈ ગયું, 1/2 એમનામ રહેવા દીધા। હવે હું શું કરીશ કે સાઇન ની ફોર્મ્યુલા, તો સાઇન નું સંકલન શું થાય? ચલો એ dx લગાવજો લાસ્ટમાં બધે, ઓકે ભૂલાઈ જાય, જો આવું નાની નાની વસ્તુ ખાસ ધ્યાન રાખવી, ઓકે બરાબર। साइन नु संकलन करी नाखो तो साइन नु शू थई जाय कॉस, पण केवो माइनस, तो साइन नु संकलन थाय माइनस कॉस, साइन नी साथे जे होय ते लखवू पड़े एक्स सॉरी 2ax + 2b। ओके साइन नु संकलन कर्यु माइनस कॉस 2ax + 2b। हवे कॉस नी साथे जे ते आव्यु होय तेनु आपणे शू करता हता? વિકલન। શું કરતા હતા? વિકલન। આનો વિકલન કરવાનું, વિકલન કરીને ક્યાં મૂકવાનું? છેદમાં। તો ચાલો અહીંયા છેદમાં કોઈક સ્ટેપ આવશે, હાલો હા 2ax + 2b નું વિકલન શું થાય? તો 2ax નું થાય 2a, કારણ કે x નું એક વિકલન, તો આનો વિકલન થાય 2a અને 2b અચળ પદ છે નું 0 થઈ જાય, એટલે આખા સ્ટેપ નું વિકલન 2a થાય, અને વિકલન જે મળે તે ક્યાં મૂકવાનું? છેદમાં, એટલે 2a છેદમાં જશે। ચાલો સાદરૂપ આપો, આય અહીંયા આય લખવાની જરૂર નથી કારણ કે આપણે સંકલન કરી નાખ્યું, બરાબર। હવે 2 × 2 = 4, 1/4 આ માઇનસ આગળ લઈ લો, એ આગળ લઈ લો, બાકી શું વધ્યું? કૌંસમાં કોસ 2ax + 2b, એમાંથી 2 કોમન કાઢું એટલે કે ax વત્તા બી। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો। ઓકે ફરી એકવાર જોઈએ, સાઇન એ એક્સ વત્તા બી ઇન્ટુ કોસ એ એક્સ વત્તા બી, આવું રકમ આપણને આપેલી હતી, તો સાઇન ઇન્ટુ કોસ એની સાથે જો સહગુણકો છે એ સરખા છે, તો મેં શું કર્યું? સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ હોય તો બે વડે ગુણન બે વડે ભાંગી નાખો, તો શું થઈ જાય? 2 sin x into cos x, એનું સૂત્ર છે સાઇન 2x। તમે બે વડે ગુણ્યું અને બે વડે ભાંગી નાખ્યું એટલે શું લખી શકાય? 1/2 sin 2x, એક્સ ની જગ્યાએ આ સ્ટેપ આપેલું છે ax વત્તા બી, બે અંદર ગુણાકારમાં લઈ ગયો, સાઇન નું ફોર્મ્યુલા વાપરી, સાઇન ની ફોર્મ્યુલા શું છે? માઇનસ કોસ, સાઇન નું સંકલન માઇનસ કોસ, સાઇન ની સાથે જે હોય તે કોસ ની સાથે મૂકવું પડે, આનું વિકલન કરીને છેદમાં, તો 2ax + 2b નું વિકલન શું થાય? તો કે 2a થાય, છેદમાં મૂકીને સાદુરૂપ આપી દીધું। આ આપણો દાખલા ક્રમાંક 5 પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો,
તમે જોઈ શકો, જોઈ લો. ચાલો ત્યાર પછી દાખલા ક્રમાંક 6 જોઈએ. હવે દાખલા ક્રમાંક 6 ની રકમ આપણને આપેલી છે કે વર્ગમૂળમાં એ એક્સ વત્તા બી, વર્ગમૂળમાં એ એક્સ વત્તા બી. ચાલો ત્યારે આપણે આનું સંકલન કરવું હોય તો કઈ રીતે કરવું? તો જો આઈ બરાબર સંકલનમાં એ એક્સ વત્તા બી ની 1/2 ઘાત લખી શકાય, તો કે હા લખી શકાય. વર્ગમૂળ હોય તો શું લખી શકાય? 1/2 ઘાત લખી શકાય. હવે સંકલન કરો તો આમાં શું થાય કે ax વત્તા b ઘાતમાં વત્તા 1 કરી નાખવાનું, આખી ઘાત ક્યાં લઈ લેવાની? છેદમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આધારનું વિકલન કરી, આ આધાર છે, આ ઘાત છે. સંકલન કર્યું મેં, સંકલનમાં પ્લસ 1 કર્યું, આખી ઘાત છેદમાં લઈ લીધી. હવે હજુ એક સ્ટેપ બાકી છે. કયું સ્ટેપ? તો કે આધારનું વિકલન કરવાનું, ને આધારનું વિકલન કરીને છેદમાં મૂકવાનું. તો એ એક્સ વત્તા બી, એક્સ વત્તા બી નું વિકલન શું થાય? તો એ એક્સ વત્તા બી નું વિકલન એ થાય. તો એ પાછું જે વિકલન મળ્યું ક્યાં મૂકવાનું? છેદમાં, એટલે 1/a લખી નાખવું. ઓકે સમજાઈ ગયું? ઘાતમાં પ્લસ 1 કરીને આખી ઘાત છેદમાં લઈ લેવાની, આધારનું વિકલન કરવાનું અને ક્યાં મૂકવાનું? છેદમાં. ચાલો સાદરૂપ આપીએ, 2 ને 1, 2 ને 1, 3, 3 ના છેદમાં 2. આ 3 ના છેદમાં 2 હોય તો 3 ના છેદમાં 2 કહેવાય છે અંશમાં, એટલે 2 ના છેદમાં 3 થઈ જાય. આ જે હોય એને શું કરી નાખવાનું? ઉલટાવીને ગુણાકારમાં લઈ લેવાનું. આ એ એક્સ વત્તા બી ની ઘાત 2 ને 1, 3 ના છેદમાં 2, અને છેદ આ 1 ક્યાં આવી જશે? છેદમાં, એટલે 3a કરી નાખો. બરાબર, અહીંયા 1 ગુણાકારમાં લઈ લો એટલે 3a કરી નાખો. આ આપણો જવાબ આવી ગયો. વત્તા c કરી નાખજો બધામાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ વત્તા c આવશે, કારણ કે સંકલન આપણે શરૂ કરી દીધું હોય એટલે વત્તા c એડ કરી દેવાનું. કોઈક વાર ભૂલાઈ જાય દાખલામાં તો તમે તમારી રીતે વત્તા c લખી નાખજો. ઓકે, આ દાખલા ક્રમાંક 6 પૂરો થઈ ગયો. આ જ દાખલો આપણે બીજી મેથડ થી ગણીએ. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, કોઈ સ્ટેપ વર્ગમૂળની અંદર આપેલું હોય, કેવી રીતે આપેલું હોય? વર્ગમૂળની અંદર. આ જ દાખલો આપણે બીજી મેથડ થી ગણીએ છીએ. વર્ગમૂળની અંદર કોઈ સ્ટેપ આપેલું હોય તો એના બરાબર ટી ધારી શકો તમે. એટલે કે ધારો કે એ એક્સ વત્તા બી બરાબર ટી લેતા, આ ટી ધારી લીધું. હવે આપણે આનું વિકલન કરીએ. ચાલો આનું વિકલન શું થાય? એ એક્સ નું એ, એક્સ નું ફરીથી ડી એક્સ, બી નું 0, ટી નું ડી ટી. આ આપણે શીખી ગયા, આમાં ડી એક્સ ને કરતા બનાવો એટલે ડી ટી ભાગ્યા એ થઈ જાય. આ ધારેલું અને આ ડી એક્સ કરતા બનાવ્યા, આ બે સ્ટેપ ક્યાં મૂકવાના? રકમમાં. બરાબર, લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા સંકલનમાં એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડી એક્સ, એ એક્સ પ્લસ બી એટલે શું છે? ટી. તો વર્ગમૂળમાં ટી આવશે અહીંયા, અને ડી એક્સ એટલે ડી ટી ભાગ્યા એ, ડી ટી ભાગ્યા એ કોન્સ્ટન્ટ છે, એ અચળ પદ છે, તો એ બહાર આવી જશે. સંકલનમાં વર્ગમૂળ ટી ઇન્ટુ ડી ટી, વર્ગમૂળ ટી વધ્યું અહીંયા, તો આનું સંકલન શું થશે? વર્ગમૂળ ટી નું. તો વર્ગમૂળ ટી એટલે 1/2 ઘાત, વર્ગમૂળ ટી એટલે 1/2 ઘાત, તો એનું શું થઈ જાય? 1/2 + 1 છેદમાં 1/2 + 1. ઓકે, પ્લસ સી. ચાલો ત્યારે 2 કા 2 ને 3, 3 ના છેદમાં 2, 2 ઉપર જાય એટલે શું થઈ જાય? 2. અહીંયા છેદમાં એ હતો, એ કોમન કાઢી એટલે 1 ના છેદમાં એ આવશે. હવે 2 ઉપર ગુણ વયા ગયા છે, 2 કા 2 ને 3, 3 ના છેદમાં 2, 2 ઉપર જાય,
बे ऊपर गया छेद में त्रण वध्या तो त्रण अहीं एक ए वध्यो एटले त्रण ए टीनी थ्री बाय टू घात बे का बे ने त्रण थ्री बाय टू घात वत्ता सी। हवे एक स्टेप अहीं लास्ट लखी नाखो विद्यार्थी मित्रों के टू बाय थ्री ए अने टी नी किंमत मूकी दो। टी नी किंमत शू छे एक्स वत्ता बी ने घात आपेली छे थ्री बाय टू वत्ता सी। आ जवाब आवी गयो। आना पहला मैं आ दाखलो गण्यो तो ए मेथड जुदी थी आ मेथड जुदी छे। आ धारवा वाली मेथड छे ओली डायरेक्ट घात में प्लस वन करीने घात आखी छेद में लईने आधार नो विकलन करीने छेद में मूकवा वाली मेथड। ओके विद्यार्थी मित्रों आ दाखलो पण तमने समझाई गयो छे। दाखला क्रमांक छ पूरो थई गयो। बे मेथड मांथी कोई पण एक मेथडे तमे परीक्षा में दाखलो गणी शको। हवे आपणे जोईए सातमो दाखलो बराबर। जो विद्यार्थी मित्रों ज्यारे सरल रीते दाखलो गणी शकातो होय त्यारे कोई पण धारवानी जरूर नथी पण आपणे रकम समझता आवडवी जोईए के आ रकम कोई पण रकम आपेली होय ए जे ते रकम छे सरल रीते गणी शकाय छे सरल मेथड थी गणी शकाय छे। जो सरल मेथड थी गणी शकातो होय तो कोई पण प्रकारनु धारवानी जरूर नथी। हवे आपणे जोईशुं दाखला क्रमांक सात। तो विद्यार्थी मित्र दाखला क्रमांक सात में रकम आपेली छे x वर्गमूल में x वत्ता बे बराबर। तो आ रीतना जरे दाखला आपेला होय त्यारे पहला हूँ रकम लखी नाखू। ओके विद्यार्थी मित्रों हवे जो एक स्टेप छे वर्गमूल नी अंदर छे अने एक स्टेप छे बार छे बे स्टेप छे गुणाकार में पण एक वर्गमूल वाळो स्टेप एक वर्गमूल वगरनो स्टेप। त्यારે વર્ગમૂળની અંદર જે રકમ આવેલી હોય વર્ગમૂળની અંદર જે રકમ આવેલી હોય એના બરાબર ધારવાનું કે ધારો કે x વત્તા 2 વર્ગમૂળની અંદર જે આવેલું હોય તેના બરાબર ધારવાનું x વત્તા 2 બરાબર શું ધારવાનું t વર્ગ ધારવાનું બરાબર। બે સ્ટેપ છે એમાં એક સ્ટેપ વર્ગમૂળ વાળું એક સ્ટેપ વર્ગમૂળ વગરનું। જે વર્ગમૂળ વાળો સ્ટેપ હોય એની અંદર જે રકમ હોય તેના બરાબર t વર્ગ ધારવાનો। ક્યારે t પણ ધારવાનો આવશે ક્યારે t વર્ગ આ બે વસ્તુ ધારવાની આવશે બરાબર। ચાલો ત્યારે આના બરાબર t વર્ગ લેતા ઓકે x વત્તા 2 બરાબર t વર્ગ લેતા દાખલા ક્રમાંક 7। હવે આપણે આનું dx કરીએ ચાલો વિકલન કરીએ તો આનું શું થઈ જાય dx આનું 0 t वर्ग नो घात आगळ आवी जाय 2t t नो फरीथी इनटू dt थाय। चलो dx आ मळी गयो आपणने अने धार्यु तो ते आ t वर्ग मळी गयो। फरी एकवार बे स्टेप गुणाकार मां छे x स्टेप वर्गमूळ वगर नो x स्टेप वर्गमूळ वाळो तो वर्गमूळ वाळो जे भाग होय एनी अंदर जे स्टेप होय एना बराबर t वर्ग धारी लेवानो अने विकलन करवानो। हवे आ बे किंमत तो आपणे रकम मां मूकीए चालो i बराबर संकलन मां x नी जग्याए शुं मूकी शकाय चलो x एम नाम रेवा दईए। x ની કિંમત આપણે જો આમાં x ને કરતા બનાવો આમાં x ને કરતા બનાવો તો શું થઈ જાય t વર્ગ - 2 થઈ જાય બરાબર। હવે ચાલો અહીંયા x બરાબર શું થઈ જાય t વર્ગ - 2 થાય। ઓકે આની કિંમત તમે x ની જગ્યાએ શું મૂકી શકો t વર્ગ - 2 મૂકી શકો અને एक आ मैं एक्स की कीमत मूकी। हवे वर्गमूल में एक्स प्लस टू एटले शू छे टी वर्ग छे इंटू डी एक्स शू छे टू टी इंटू डी टी टू टी इंटू डी टी। चलो एटला स्टेप मळ्या आपणने। मैं शू कर्यु एक्स की कीमत चेन्ज करी एक्स की कीमत आमां करता बनाव्या एक्स ने तो शू थई जाय टी वर्ग माइनस टू वर्गमूल में एक्स प्लस टू एटले टी वर्ग एटले वर्गमूल में टी वर्ग અને dx ની કિંમત શું મળી 2t dt। ચલો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે। હવે i બરાબર સંકલનમાં t વર્ગ - 2 t વર્ગ અને 2t એટલે શું થઈ જાય 2t ઘન થાય માઈનસ 2 ગુણ્યા 2t એટલે 2 દુ 4t કૌંસમાં n dt લગાવી દેવાનું। ઓકે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું। ફરી એકવાર બે સ્ટેપ ગુણાકારમાં આપેલા હોય x स्टेप वर्गमूल वगरनो x स्टेप वर्गमूल वाळो
ત્યારે વર્ગમૂળની અંદર જે ભાગ આવ્યો એના બરાબર ટી અથવા ટી વર્ગ ધારવાનો હોય. આપણે અહીંયા ટી વર્ગ ધારીએ તો જવાબ સરળ રીતે આવી જાય. હવે આપણે આનામાં એક્સ ને કરતા બનાવો તો શું થઈ જાય, એક્સ ને કરતા બનાવો તો ટી વર્ગ માઇનસ ટુ થઈ જાય. બીજા નંબરમાં કે આ સ્ટેપનું આપણે શું કરીએ વિકલન, તો અહીંયા શું થઈ જાય ડી એક્સ ટુ નું ઝીરો અને ટી વર્ગ નું ટુ ટી ઇન્ટુ ડી ટી. હવે આમાં એક્સ ની કિંમત રકમમાં મૂકી દઈએ અને આ જે એક્સ પ્લસ ટુ છે એની કિંમત ટી વર્ગ મૂકી દઈએ અને ડી એક્સ ની કિંમત આ ત્રણેય વસ્તુની કિંમત રકમમાં મૂકી દઈએ તો આ સ્ટેપ મળી જાય. સાદુરૂપ આપીએ તો અહીંયા બે અને વર્ગમૂળ આ બે કેન્સલ થઈ જાય, ટી વર્ગ અને ટુ ટી ગુણ્યા તો ટુ ટી ઘન થયું. આ એક સ્ટેપ એમ નંબર વધો ટી વર્ગ માઇનસ ટુ. આ ટી અહીંયા છે ને ટુ ટી એટલે શું થઈ જાય ટુ ટી વર્ગ થઈ જાય ઇન્ટુ ડી ટી. બરાબર, આ ટી ભૂલાઈ ગયું હતું, ટી અહીંયા ગુણાય તો શું થઈ જાય ટુ ટી વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ટુ ટી વર્ગ અંદર ગુણાકારમાં જશે તો આઈ બરાબર સંકલનમાં ટુ ટી વર્ગ એટલે ટી ની ચાર ઘાત માઇનસ બે દો ચાર ટી વર્ગ ઇન્ટુ ડી ટી. ચાલો બે સ્ટેપ છે વચ્ચે માઇનસ, ટી ની સાપેક્ષે સંકલન કરવાનું તો જુદા જુદા આપણે સંકલન આપી દઈશું. તો આઈ બરાબર સંકલનમાં બે કોમન કાઢી લઉં, ટી ની ચાર ઘાત ઇન્ટુ ડી ટી માઇનસ ચાર કોમન કાઢી લો સંકલનમાં ટી વર્ગ ઇન્ટુ ડી ટી થઈ જાય. ચાલો સંકલન કરીએ, અહીંયા શું થઈ જાય ઘાતમાં વત્તા એક ના છેદમાં ચાર વત્તા એક માઇનસ ચાર, અહીંયા ઘાતમાં વત્તા એક છેદમાંથી ઘાત આવી જાય ને વત્તા સી. સાદરૂપ આપીએ ચાર ને એક પાંચ એટલે બે ના છેદમાં પાંચ ટી ની પાંચ ઘાત માઇનસ ચાર ના છેદમાં ત્રણ ટી ની ત્રણ ઘાત વત્તા સી. આમાં ટી ની કિંમત મૂકી દઈએ બે ના છેદમાં પાંચ, ટી ની કિંમત શું ધારેલી છે ચાલો ટી વર્ગ તો એક્સ વત્તા બે થાય તો ટી એટલે શું થઈ જાય અહીંયા વર્ગમૂળ લાગી જાય, ટી એટલે શું થઈ જાય વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ થઈ જાય. તો અહીંયા એક્સ પ્લસ ટુ એની ઘાત પાંચ કરી નાખું માઇનસ ચાર ના છેદમાં ત્રણ વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ ની ત્રણ ઘાત વત્તા સી. એક સ્ટેપ અહીંયા લાસ્ટમાં લખી નાખું છું આન્સર વાળું ટુ બાય થ્રી, આની વન બાય ટુ ઘાત અને પાંચ બીજા વન બાય ટુ ઇન્ટુ પાંચ એટલે પાંચ એકા પાંચ એક્સ પ્લસ ટુ ની ઘાત થઈ જાય પાંચના છેદમાં બે. બરાબર, એકના છેદમાં બે ગુણ્યા પાંચ એટલે પાંચના છેદમાં બે માઇનસ ચારના છેદમાં ત્રણ, અહીંયા વન બાય ટુ ઘાત અને થ્રી બીજા એટલે થ્રી બાય ટુ થઈ જાય. એક્સ પ્લસ ટુ થ્રી બાય ટુ પ્લસ સી, આ આપણો ફાઇનલ જવાબ આવી જાય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો જોઈ લઈએ. ચાલો શું કર્યું, બે સ્ટેપ આપેલા હતા ગુણાકારમાં, એક વર્ગમૂળ વગરનું અને એક વર્ગમૂળ વાળું. જે વર્ગમૂળ વાળું આપ્યું હોય એને અંદરના ભાગ બરાબર ટી વર્ગ ધારી લેવાનો, એમાં એક્સ ને કરતા બનાવી નાખવાનું, વિકલન કરી નાખવાનું. ત્રણ વસ્તુ મળી, આ ત્રણે ત્રણ વસ્તુ રકમમાં એડ કરી દેવાની, એમાંથી આપણે સાદુરૂપ આપી દેવું. સાદુરૂપ મને આ મળ્યું, હવે આમાં આપણે સંકલન કરી નાખીએ. બરાબર છે, કોન્સ્ટન્ટ બહાર કાઢીને ટી ની ચાર ઘાત ટી નો વર્ગ એનું સંકલન કર્યું તો સાદુરૂપ આ મળ્યું. ટી ની કિંમત મૂકીએ તો અહીંયા ટી વર્ગ આપ્યો છે તો ટી ની કિંમત શું થઈ જાય, આ બાજુ વર્ગમૂળ લાગી જાય એટલે કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ, વન બાય ટુ ઘાત વન બાય ટુ ઘાત લખી શકાય. તો વન બાય ટુ ઘાત હતી એટલે પાંચ ગુણાકારમાં એટલે ફાઈવ બાય ટુ ઘાત, અહીંયા વન બાય ટુ અને થ્રી બીજ એટલે થ્રી બાય ટુ પ્લસ સી, આ આપણો જવાબ આવી ગયો. દાખલા ક્રમાંક સાત પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે ટુ બાય ફાઈવ એક્સ પ્લસ ટુ ફાઈવ બાય ટુ માઇનસ ફોર બાય થ્રી એક્સ પ્લસ ટુ થ્રી બાય ટુ પ્લસ સી. ઓકે, આ આપણો જવાબ છે. જોઈ લો દાખલો. હવે જોઈએ આપણે દાખલા ક્રમાંક આઠ. Thank you.
दाखला क्रमांक आठ नी रकम आपने आपेली छे के x into वर्गमूल में वन प्लस टू एक्स स्क्वेर। ओके विद्यार्थी मित्रों आ आपने रकम आपेली छे बराबर, तो पहला आने संकलन में लखी नाखू वन प्लस टू एक्स स्क्वेर इंटू डी एक्स। जो एक्स टे वर्गमूल वगर नू एक्स टे वर्गमूल वालू, तो वर्गमूल वालू हो इने अंदर ना भाग बराबर शू धारी लेवानू, धारो के वन प्लस टू एक्स वर्ग बराबर टी वर्ग लेता, एना बराबर टी वर्ग लई लेवानू। हवे आपणे आमां विकलन करशू, तो विकलन करिए तो शू मळे, चालो अहीं जीरो आनु शू थई जाय चार एक्स एक्स नू डी एक्स अने टू टी इंटू डी टी। ओके डी एक्स ने करता बनाव, तो डी एक्स ने करता बनाव तो शू थई जाय टू टी इंटू डी टी भांग्या फोर एक्स। चालो त्यारे हवे आ रकम में किंमतो मूकीए। ओके रकम में किंमत मूके शू थाय, चलो आई बराबर संकलन में एक्स एम नम रहेवा दईए, चलो वन प्लस टू एक्स वर्ग बराबर शू छे टी वर्ग, एटले के वर्गमूल में टी वर्ग आवे। हवे डी एक्स बराबर आपणे शू मळ्यु टू टी इंटू डी टी ना छेद में फोर एक्स। आ डी एक्स की किंमत लखी विद्यार्थी मित्रों में डी एक्स बराबर आपणे शू मळी गयु, अहींया जे डी एक्स हतो ते मैं शू लखी नाख्यु टू टी इंटू डी टी ना छेद में फोर एक्स, अने वन प्लस टू एक्स वर्ग हतो ने शू लखी नाख्यु मैं टी वर्ग बराबर वर्गमूल नी निशानी एम नाम एक्स एम नाम रहेवा दीधो। हवे आपणे सादरूप आपी, जो आ एक्स कैंसल थी जाय, बे दू चार छेद में बे आव्या तो बे कॉमन निकली जाए संकलन में, अहीं जो वर्गमूल ना वर्ग कैंसल एटले टी वध्यो, अहीं टी वध्यो एटले टी वर्ग थी जाए इंटू डी टी। ओके विद्यार्थी मित्रों आ स्टेप मळे छे, फरी एक वार जोईए, एक एम नाम स्टेप छे वर्गमूल वगरनो अने बीजू छे वर्गमूल वालो स्टेप, तो वर्गमूल नी अंदर जे भाग आवे एना बराबर टी वर्ग धारी लेवानो, आमां एक्स ना करता बनावी शकाता होय तो बनावाना, न बनावी शकाता होय तो विकलन करीने डी एक्स ना करता बनावाना जे ધાર્યું હોય તે અને dx આ બે ની કિંમત ક્યાં મૂકવાની, રકમમાં મૂકવાની, રકમમાં મૂકીને સાદુરૂપ આપવાનું, જે સાદુરૂપ મળે તે રહેવા દેવાનું, હવે સંકલન કરવાનું। આનું સંકલન શું થાય, વન બાય ટુ t ની ટુ પ્લસ વન છેદમાં ટુ પ્લસ વન વત્તા c, કારણ કે મેં સંકલન કરી નાખ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્યારે આગળનું સ્ટેપ આપણે ગણીએ। ઓકે संकलन करी नाख्यू एटले आई काढ़ी नाखू वन बाय टू बे ने त्रण त्रण दू छ एक ना छेद में छ टी नी त्रण घात वत्ता सी, टी नी किंमत मूकी दईए टी बराबर शू छे, जो आ टी वर्ग छे तो टी बराबर आ वर्गमूल में लागी जाए, तो आ वर्गमूल में वन प्लस टू एक्स वर्ग अने एनी घात त्रण छे वत्ता सी, अहीं टी नी किंमत लखी आ टी वर्ग नी किंमत छे, टी नी किंमत मेळवो तो आ वर्गमूल में लखी नाखवानुं અને ત્રણ ઘાત આ વર્ગમૂળમાં છે એટલે વન બાય ટુ ઘાત, અને થ્રી બીજા એટલે વન બાય ટુ ઇન્ટુ થ્રી એટલે થ્રી બાય ટુ થાય, તો આપણે થ્રી બાય ટુ ઘાત લખી શકાય વન બાય સિક્સ વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર થ્રી બાય ટુ પ્લસ સી, આ આપણો જવાબ આવી ગયો, કારણ કે આપણે ટી ધારેલી વસ્તુ છે જે આપણે આગળ જતા ચેન્જ કરવાની હોય બરાબર છે। આ દાખલા નંબર આઠ પૂરો, એકદમ સરળ જ છે, બે સ્ટેપ, એક વર્ગમૂળ વગરનું એક વર્ગમૂળ વાળું, વર્ગમૂળ વાળું હોય તેના અંદરના ભાગ બરાબર ટી વર્ગ ધારી લેવાનું, એનું વિકલન કરવાનું ડી એક્સ ના કરતા બનાવવાનું, આ બે ની કિંમત રકમમાં મૂકીને સાદુરૂપ આપીને સંકલન કરીને લાસ્ટમાં ટી ની કિંમત મૂકી દેવાની। ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો દાખલા ક્રમાંક આઠ પૂરો થઈ ગયો, હવે આપણે જોઈએ દાખલા નંબર નવ। ચાલો ત્યારે દાખલા નંબર નવ ની રકમ આપણને આપેલી છે
आई बराबर संकलन में फोर एक्स प्लस टू अने वर्गमूल में एक्स वर्ग वत्ता एक्स वत्ता एक इंटू डी एक्स। ओके विद्यार्थी मित्रों, आ रकम आपेली छे। फरी एक वार आवता स्टेप आयु, एक वर्गमूल वगर नो स्टेप छे अने बीजू वर्गमूल वालो छे। तो शू करशो आपणे विद्यार्थी मित्रों, मैं हमणां समझायुं के जे वर्गमूल वालू होय एना अंदरना भाग बराबर टी वर्ग धारी लेवानो। के धारो के अंदरनो भाग छे एक्स वर्ग वत्ता एक्स वत्ता एक बराबर टी वर्ग लेता, बराबर टी वर्ग लेता। चलो आमां एक्स ना करता बनावी शकाय, परंतु आपणे बनावा नथी, जरूर पड़शे तो बनावी नाखशुं। अत्यारे आपणे विकलन करी नाखे, चलो टू एक्स वत्ता एक एक्स वर्ग वत्ता एक्स वत्ता एक जो आया विकलन कई रीते था छे, एक्स वर्ग नु थाय टू एक्स, एक्स नु फरी थी डी एक्स थाय, वत्ता एक्स नु थाय एक बराबर, अने सॉरी एक्स नु थाशे डी एक्स, एक्स नु डी एक्स। अथवा तमे आ रीते पण करी शको के आमाथी आपणे चलो एक्स वर्ग नो टू एक्स, एक्स वर्ग नो टू एक्स अने एक्स नो डी एक्स थशे, अने एक्स नो शुं थशे वन बराबर, अने एक्स नो फरी थी डी एक्स वत्ता जीरो टू वर्ग नो टू टी इंटू डी टी। ओके, खाली आपणे टी होय अहींया तो आपणे शुं करता हता, एनुं विकलन डी टी करता हता, एवी रीते अहींया एक्स छे तो एक्स नो शुं थई जाय डी एक्स थशे। આગળનું સ્ટેપ જોઈએ, એક્સ વર્ગનું ટુ એક્સ ઇન્ટુ ડી એક્સ, એક્સનું એક ઇન્ટુ ડી એક્સ, એકનું ઝીરો, ટી વર્ગનું ટુ ટી ઇન્ટુ ડી ટી। ચાલો આમાંથી ડી એક્સ ડી એક્સ કોમન નીકળી જાય તો શું વધે, ટુ એક્સ વત્તા એક ઇન્ટુ ડી એક્સ, ઝીરોનું કોઈ મહત્વ નથી, ટુ ટી ઇન્ટુ ડી ટી। ડી એક્સને કરતાં બનાવો તો ટુ ટી ડી ટીના છેદમાં ટુ એક્સ પ્લસ વન થઈ જાય। ચાલો ડી એક્સ બરાબર આ મળ્યું અને ધાર્યું તો આપણે આ સ્ટેપ। ओके विद्यार्थी मित्रों, ख्याल पड़ी गयो, जे वर्गमूल में होय एना बराबर टी वर्ग धारी ने विकलन करीने डी एक्स ने करता बनावी। हवे आपणे रकम में किंमत मूकशू के जे रकम छे आई बराबर फोर एक्स प्लस टू, चलो एना बराबर कई धार्यु ना तो ले फोर एक्स प्लस टू एम नाम रहेवा दईए। आ वस्तु छे एक्स वर्ग वत्ता एक्स वत्ता वन एना बराबर शुं धारेलो हतुं, टी वर्ग, टी वर्ग मूकी आनी जग्याने वर्गमूल, तो वर्ग अने वर्गमूल कैंसल थई जाय एटले शुं वधे टी वधे। हवे डी एक्स नी किंमत मूकी दो तो डी एक्स नी किंमत शुं छे, टू टी इंटू डी टी ना छेदमां, टू टी इंटू डी टी ना छेदमां एटले आखाना छेदमां लखी शकाय टू एक्स प्लस वन, टू एक्स प्लस वन इंटू बराबर अहींया डी टी आवी गयुं छे तो अहीं इंटू डी टी ज छे। फरी एक वार विद्यार्थी मित्रों, फोर एक्स प्लस टू एम नाम रहेवा दीधुं, આ વર્ગમૂળમાં એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક હતું, આના બરાબર શું લખી શકાય, ટી, કારણ કે અંદર છે ટી વર્ગ છે, ટી વર્ગ અને વર્ગમૂળ, વર્ગમૂળના વર્ગ કેન્સલ, ટી ડી એક્સ ની કિંમત ટુ ટી ઇન્ટુ ડી ટી ના છેદમાં ટુ એક્સ પ્લસ વન મૂકી દીધી। હવે જો આ સ્ટેપમાં લે બે કોમન નીકળે, આ સ્ટેપમાં લે બે કોમન કાઢો તો કેટલા વધે, ટુ એક્સ પ્લસ વન, ટી અને ટી એટલે ટુ ટી વર્ગ ઇન્ટુ ડી ટી ના છેદમાં ટુ એક્સ પ્લસ વન। ચાલો ટુ એક્સ પ્લસ વન, ટુ એક્સ પ્લસ વન કેન્સલ, બે દૂ ચાર, ચાર કોમન કાઢી લઉં સંકલનમાં, બે દૂ ચાર કોમન કાઢ્યા સંકલનમાં ટી વર્ગ ઇન્ટુ ડી ટી, ચાલો સંકલન કરી નાખીએ તો અહીંયા શું થઈ જાય, ટીની ત્રણ ઘાત વત્તા એક થઈ જાય છેદમાં ત્રણ વત્તા સી, ટીની કિંમત મૂકી દો ચારના છેદમાં ત્રણ, ટીની કિંમત શું છે તો ટીની કિંમત અહીંયા જો ટીની કિંમત કરો તો આ વર્ગમૂળમાં સ્ટેપ આવી જાય, કારણ કે ટી વર્ગ બરાબર આ સ્ટેપ છે તો ટી બરાબર વર્ગમૂળમાં આવી જાય, અને ત્રણ ઘાત તો અહીંયા જો હું એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક ની વન બાય ટુ ઘાત લખી શકું, અને થ્રી બીજી વન બાય ટુ ઇન્ટુ થ્રી એટલે થ્રી બાય ટુ થઈ જશે, થ્રી બાય ટુ પ્લસ સી, આ આપણો જવાબ આવી ગયો।
दाखला क्रमांक 9 પણ પૂરો થઈ ગયો। બે સ્ટેપ આપેલા હતા, પહેલો સ્ટેપ ગુણ્યા બીજો સ્ટેપ વર્ગમૂળની અંદર આપ્યું હતું, તો વર્ગમૂળની અંદર આપ્યું એના બરાબર t વર્ગ ધારી લેવાનો, x વિકલન કરીને dx ને કરતા બનાવવાનો, ધાર્યું હોય તે અને dx આ બેની કિંમત રકમમાં મૂકવાની, બરાબર એ મુક્તા આવડી જોઈએ તમને, જ્યાં dx દેખાય ત્યાં આ સ્ટેપ આખો આવી જાય, આ વર્ગમૂળ વાળું છે ત્યાં શું થઈ જશે t થઈ જશે, અને બાકીનો સ્ટેપ એમ નામ રહેવા દેવાનું, સાદુરૂપ આપો એટલે t વાળું સ્ટેપ મળી જાય, કોન્સ્ટન્ટ હોય 12 લઈ લેવાનું, t વાળું સ્ટેપ મળે એનું સંકલન કરીને t ની કિંમત મૂકી દેવાની, એટલે જવાબ આવી જાય। દાખલા ક્રમાંક 9 પૂરો થઈ ગયો, જોઈ લો વિદ્યાર્થી।